વાત આવે છે પીજી સેમેસ્ટર 3 અને યુજી સેમેસ્ટર 5 આ બંનેની પરીક્ષા પેન પેપરથી, જે આપણી જૂની જે પદ્ધતિ હતી ઉત્તર વહી પુરવણીમાં જે રીતે એક્ઝામ લેવાતી એ રીતે, આ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આ મેન્યુઅલી કામ આખું કરવાનું છે. લગભગ યુજી સેમેસ્ટર 5નું કામ થોડું થોડું કાર્યરત થયું છે, પીજી સેમેસ્ટર 3નું એક બે દિવસમાં કાર્યરત થશે. પણ મેં કહ્યું કે મેન્યુઅલી ચેક થવાનું હોવાથી કદાચ એમાં ટાઈમ લાગી શકે છે, એટલે ફેબ્રુઆરી મહિનામાં આ આખું તમારા પરિણામની પ્રોસેસ પૂર્ણ થાય તો હું માનું છું ત્યાર સુધી માર્ચ મહિના પહેલાં તો તમારી એક્ઝામ હશે જ. માર્ચ મહિના પહેલાં એક્ઝામ લેવી પોસિબલ નથી, કેમ કે આ પરિણામો જ આવેલા નહીં હોય. આ પરિણામ આવે તો ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીએ એક્ઝામ આપી છે, કયાએ નથી આપી, કયાએ કેટલા વિષયની આપી છે. એટલે પીજી સેમેસ્ટર 3 એન્ડ યુજી સેમેસ્ટર 5ની એક્ઝામ લગભગ માનું છું ત્યાર સુધી માર્ચ મહિનામાં હશે. એની ડેટ બાબતે આજે કહેવું મુશ્કેલ છે. એની પદ્ધતિ એ જ પદ્ધતિ કે જે પદ્ધતિથી યુજી સેમેસ્ટર 5 અને પીજી સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એ જ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. તારીખ બાબતે મેં કહ્યું કે હાલમાં કહેવું મુશ્કેલ છે, પણ ફેબ્રુઆરી તમને આખો તૈયારી માટે મળશે, એટલે ફેબ્રુઆરીમાં તમે એની સુઆયોજિત રીતે તૈયારી કરી શકો છો. આ પરિણામો જાહેર થયા બાદ જ પરીક્ષા લેવામાં આવશે, એટલે માર્ચ મહિનો તમે એ પકડીને ચાલી શકો છો.